विद्यार्थी मित्रों, धोरण 11 विषय आंकड़ाशास्त्र प्रकरण 1 माहिती नो एकत्रीकरण ने आपणे चौथा लेक्चर में प्रवेश कर्यो छे। तो आगळनो 2 मिनिट माटे पुनरावर्तन आंकड़ाशास्त्रना उद्भव अने विकासनी चर्चाओ करी। मौर्य साम्राज्यथी आंकड़ाशास्त्रनो उद्भव थयेलो छे अने એના પિતા તરીકે આકાશના પિસરનું નામ બોલાય છે અને પીસી માલનો બીસ આપણા ભારતીય આકાશ સંસ્થાના એ રચિતા છે અને આનો સૌપ્રથમ ઉપયોગ 5મી વર્ષીય યોજનામાં થયો હતો। ત્યારબાદ આપણે જોયું કે સમષ્ટિ આ બધા મુદ્દાઓ એક સાથે સંકળાયેલા, જેમ જેમ ટોપિકને પાઠ આગળ જશે, હજી તમે બીજો ને ત્રીજો પાઠ વધારે ભણશો ત્યારે આ પહેલો પાઠ સમજાશે। હવે આપણે એમાં જોઈ લઈએ કે અભ્યાસ હેઠળ આવરી લેવાયેલા સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે। આ સમષ્ટિમાંથી કોઈ નિશ્ચિત પદ્ધતિએ અમુક એકમોને પસંદગી કરવામાં આવે છે તો તેને નિર્દેશ કહેવામાં આવે છે। હવે આગળનો મુદ્દો આ રહ્યો છે, આ સમષ્ટિ હેઠળના જે સમૂહ આવેલા છે એમની માહિતી આપણે એકત્રીકરણ કરવી છે। તો એ માહિતી એકત્રીકરણ પ્રત્યક્ષ તપાસ દ્વારા અને પરોક્ષ તપાસ દ્વારા પણ કહી શકાય છે। માહિતીના પોતાના પણ બે ભાગ છે, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી। જ્યારે સંશોધક પોતે જાતે માહિતી એકત્રીકરણ કરે છે તો એને એ પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે, પણ જ્યારે એ કોઈ સંશોધક દ્વારા એકત્રિત કરેલ માહિતીનો ઉપયોગ એ બીજી વ્યક્તિ કરે છે તો એને એ ગૌણ માહિતી બની જાય છે। હવે પ્રાથમિક માહિતી એકત્રીકરણની રીતમાં એક પ્રત્યક્ષ તપાસ, તો જાતે મૂળ તપાસ કરે છે, પણ કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ હોય તો એ પ્રત્યક્ષ તપાસ શક્ય બનતી નથી, તો એના માટે પરોક્ષ તપાસનો ઉપયોગ કરે છે, બીજાની એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ કરે છે। હવે પ્રત્યક્ષ તપાસ કે પરોક્ષ તપાસ શક્ય નથી તો એવા સમયે પ્રશ્નાવલી રીતનો ઉપયોગ કરે છે। હવે પ્રશ્નાવલીની રીતમાં પણ બે રીતો છે। પ્રશ્નાવળી રીતમાં એક ટપાલ દ્વારા માહિતી એકત્રીકરણ કરવામાં આવે છે, તો ઘરે ઘરે ટપાલો જાય છે, ટપાલો લખાઈને ભરીને પાછી આવે છે, પ્રશ્નાવળી ભરાય છે, પ્રશ્નાવળી ભરીને પાછી આવે છે, તો એ ટપાલ દ્વારા માહિતી એકત્રીકરણ થયું। પરંતુ એ સામે અભણ વ્યક્તિઓનું માળખું વધારે છે તો એની એ પ્રશ્નાવલી ફોર્મ લઈ અને આપણા રોકેલા માણસો, જેને આપણે આગણકો કહીએ છીએ, તો એ આગણકો દ્વારા પણ માહિતી એકત્રીકરણ થઈ શકે છે। એટલે આપણે આજે બે મુદ્દા ઉપર અભ્યાસ કરવાના છીએ, પેજ નંબર 8 ઉપર ટપાલ દ્વારા માહિતી એકત્રીકરણ। જ્યારે ટપાલ દ્વારા માહિતી એકત્રીકરણ કરાવીએ છીએ ત્યારે એની સાથે વિનંતી પત્ર પણ મોકલવામાં આવે છે। આના કેટલા અગત્યના મુદ્દા છે, જેની પાસેથી આપણે માહિતી એકત્રિત કરવી છે તેની આપણે પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે। એટલે કોઈના પાસેથી માહિતી મેળવવી હોય તો પહેલા એને વિનંતી પત્ર પણ સાથે મેળવવો પડે છે, અને અત્યારે તો આધુનિક જમાનામાં ઈમેલ દ્વારા પણ માહિતી એકત્રીકરણ કરવામાં આવે છે, મોબાઈલ દ્વારા પણ માહિતી એકત્રીકરણ કરવામાં આવે છે। તો આ ટપાલ દ્વારા માહિતી એકત્રીકરણના ભાગ શું હોઈ શકે? તો ટપાલ દ્વારા માહિતી એકત્રીકરણનો મુખ્ય લાભ એ રહ્યો છે કે એનું કાર્યક્ષેત્ર ખૂબ જ મોટું વિશાળ હોય તો પણ તે માહિતી એકત્રીકરણ કરી શકાય છે। તો પણ તમે માહિતી એકત્રીકરણ કરી શકો છો અને રીત સરળ છે અને ઓછા ખર્ચે વધુ માહિતી એકત્રીકરણ કરી શકાય છે। અને એ જ રીતે એનું ટેલિફોન દ્વારા, માધ્યમ દ્વારા પણ ઉત્તરદાતાઓ પાસેથી માહિતી એકત્રીકરણ કરી શકાય છે, પણ એનો ગેરલાભ શું છે? જેની પાસેથી માહિતી એકત્રીકરણ કરવાનું છે એ રહ્યા એ જ અશિક્ષિત હોય
એ જે વ્યક્તિઓ અશિક્ષિત હોય તો એમની પાસેથી માહિતી એકત્રીકરણ કરી શકાતી નથી, એ વ્યક્તિઓ પાસે સહકારની ભાવના ઓછી હોય, તો પણ માહિતી એકત્રીકરણ કરી શકાતું નથી, ખોટી હોય કે અધૂરી હોય તો પણ માહિતી એકત્રીકરણ થઈ શકતું નથી, પ્રશ્નવલી જ ગેરવલી જતી રહે છે તો પણ એ માહિતી એકત્રીકરણ કરી શકાતું નથી, એટલે આ એની કેટલીક મર્યાદાઓ રહેલી છે. હવે એની સામે આપણી પાસે એક બીજો રસ્તો છે, આગ્રહ દ્વારા માહિતી એકત્રીકરણ. આપણે આગ્રહ દ્વારા ઉત્તરદાતાઓ પાસેથી માહિતી એકત્રીકરણ કરી શકીએ છીએ. જો અશિક્ષિત હોય તો આપણે જાતે નિમાયેલ વ્યક્તિઓનો ઉપયોગ કરી અને માહિતી એકત્રીકરણ કરી શકાય છે, પણ એના માટેનો એક મુશ્કેલ મુખ્ય મુદ્દો એ રહ્યો છે કે સારા અને સાચા આગ્રહો મળવા મુશ્કેલ છે. તો એના લાભ છે, તમે પૂરેપૂરી માહિતી મેળવી શકો છો, બરોબર, પણ સામેની મર્યાદા પણ એ છે કે ખર્ચાળ છે. હવે પૂરેપૂરી માહિતી તો મેળવો, પણ એ માહિતીમાં સામેવાળી વ્યક્તિનો સહકાર ના હોય તો પણ મળી શકે નહીં. અને પહેલું તો જે આગ્રહોની પસંદગી કરવી છે, એ આગ્રહો મળવા મુશ્કેલ છે. દરેક માહિતી એકત્રીકરણની રીતમાં અલગ અલગ એના ફાયદા અને મર્યાદાઓ રહેલા છે. અશિક્ષિત હોય તો પણ ખુલાસો મેળવી શકાય છે. બીજો એનો લાભ એવો પણ રહે કે આ એ વિશ્વસનીય હોય છે, કોઈને સામે મૂંઝવણ છે તો તે દૂર કરી શકાય છે. અશિક્ષિત હોય તો પણ માહિતી મેળવી શકાય છે. આમ આ આગ્રહ દ્વારા પ્રશ્નાવળીના લાભ પણ છે. હવે આગ્રહ દ્વારા પ્રશ્નાવળી દ્વારા પછીનો વિસ્તાર અને ફેલાવા બાબત તપાસ માટે નિર્ણય પસંદગીનો આધાર મેં હમણાં તમને વાત કરી કે તપાસનો તમારે હેતુ શું રહેલો છે, એના પર આ કોઈ પણ એક રીતનો ઉપયોગ આધારિત છે. આપણે ત્રીજા લેક્ચરમાં અને ચોથા લેક્ચરમાં આ સળંગ ચર્ચાઓ કરતા આવ્યા છીએ, પણ કઈ રીતનો ઉપયોગ કરવો એ પોતાની આગ્રહની જરૂરિયાત ઉપર છે. તપાસનો હેતુ કેટલો છે એના ઉપર છે, આપણો કાર્ય વિસ્તાર કેટલો છે એના ઉપર રહેલો છે, અને આપણે ચોકસાઈની કેટલી જરૂર છે એના પર રહેલો છે, નાણાકીય જોગવાઈ કેટલી છે એના પર પણ રહેલો છે. હવે આગળ મુદ્દામાં, ગૌણ માહિતીમાં પ્રાથમિક માહિતીમાં બે ફાળ્યા હતા, કે પ્રત્યક્ષ તપાસ દ્વારા પ્રાથમિક માહિતી એકત્રીકરણ થાય છે અને બીજું છે ગૌણ માહિતીનો એકત્રીકરણ. હવે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો, તો ગૌણ માહિતી એટલે બીજાએ એકત્રિત કરેલ માહિતીનો ઉપયોગ આપણે કરીએ છીએ ત્યારે એ ગૌણ માહિતી બની જાય છે સંશોધક માટે. તો ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો બે છે. ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોમાં એક પ્રકાશિત પ્રકાશનો છે અને બીજા બિન પ્રકાશિત પ્રકાશનો છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે ખાસ જાણકારી માટે અહીંયા મૂકેલું છે, આપણે ખાસ એની જરૂર રહેતી નથી, પણ એ પરીક્ષામાં પૂછાય કદાચ કે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે ગૌણ માહિતીના, તો આપણે ખાલી સરકારી પ્રકાશનો, અસરકારી પ્રકાશનો, આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, સંશોધન સંસ્થાના અહેવાલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, વેપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો
वर्तमान पत्रों अने सामयिको आ बधानो अलग अलग तमारे आनो उपयोग करवानो रहेशे। खाली आ नाम ज लखवाना रहेशे, एमां सरकारी प्रकाशनो पण घणा बधा छे। तो सरकारी प्रकाशनोमां जे छे ए सी एस ओ छे, केन्द्रीय आकाशशास्त्रीय संगठन छे, हमणां आपणे आगळ काई गयुं एन एस एस ओ छे, नेशनल सैम्पल सर्वे ऑर्गेनाइजेशन छे, अर्ध सरकारी प्रकाशनोमां जीवन वीमा निगम, राज्य विद्युत बोर्ड वगैरह छे। आंतरराष्ट्रीय प्रकाशनोमां आईएमएफ, इंटरनेशनल मॉनेटरी फंड ने आंतरराष्ट्रीय संस्थाओ पण ए रहेली छे, અને કેટલી જગ્યાએ સંશોધક સંસ્થાઓ દ્વારા પણ અહેવાલોનું પ્રાપ્તિકરણ કરવામાં આવે છે। સંશોધક સંસ્થાઓ જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન અટીરા દ્વારા પણ માહિતીનું એકત્રીકરણ કરવામાં આવે છે। એ સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ છે। તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલ દ્વારા પણ માહિતી એકત્રીકરણ થઈ શકે છે। હવે વેપારી કે વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો જે છે એમાં ઇકોનોમિક્સ ટ્રેન્ડ્સ એવા વગેરે પ્રકાશનો છે એનો પણ ઉપયોગ થઈ શકે છે। વર્તમાન પત્રો અને સામયિકો તો આપણે જોઈએ છીએ, ગુજરાત સમાચાર છે, સંદેશ છે, એ સિવાય ના પણ કેટલાક છે, બિઝનેસ ટુડે છે, વીકલી રિપોર્ટ છે। આ તમામ પ્રકાશનોમાંથી જે પ્રકાશિત થાય છે એમાંથી માહિતી એકત્રીકરણ કરી શકાય છે। એ જ રીતે કેટલાક બિન પ્રકાશિત માધ્યમો પણ છે કે જે પ્રકાશનમાં આવેલા નથી। તો કોઈ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સામાન્ય સંસ્થાઓ હોય છે, પીએચડીના નિબંધો હોય છે, થીસીસ હોય છે, વિદ્યાર્થીઓ એમએડ કરે છે ત્યારે એ પણ સંશોધન કરે છે, એ પણ માહિતી એકત્રીકરણ કરે છે, પણ એ માહિતી પ્રકાશિત થતી હોતી નથી। તો જે તે યુનિવર્સિટીની લાઇબ્રેરીમાંથી જઈ, એના ગ્રંથાલયમાંથી જઈ અને તમે એ માહિતી એકત્રિત કરીને એનો ઉપયોગ કરી શકો છો। હવે આ બે મુદ્દા સિવાય એક આ મુદ્દો પણ એક અગત્યનો છે કે ગૌણ માહિતીનો ઉપયોગ દરમિયાન રાખવી પડતી સાવચેતી છે। આપણે જાતે તપાસ કરીએ છીએ ત્યારે તો આપણને ખબર છે કે આપણે આ હેતુથી તપાસ કરી રહ્યા છીએ અને આ હેતુ માટે માહિતી એકત્રીકરણ કરેલું છે। હવે કોઈ જગ્યાએથી માહિતી મેં એકત્રિત કરી છે, મારો હેતુ માહિતી એકત્રીકરણનો અલગ છે અને તમે એ માહિતીનો ઉપયોગ કરો છો અને એનો હેતુ અલગ છે, તો પ્રાથમિક માહિતી એકત્રીકરણમાં પહેલાં તો તમારો હેતુ સાથે એ સુસંગત માહિતી છે કે કેમ એ એકત્રિત કરવી જોઈએ। જેના દ્વારા માહિતી એકત્રિત કરેલી છે એ માહિતીનો સંશોધક છે, પૂરતો વિશ્વસનીય છે કે કેમ એ પણ તમારે જાણી લેવું જરૂરી છે। કોઈ માહિતી પૂર્વગ્રહ રાખીને એકત્રીકરણ કરવામાં આવેલી છે અને પૂર્વગ્રહ રાખીને એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ જો અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે તો એ માહિતી પણ તમને ગેરમાર્ગે દોરે છે। એટલે ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતી કે સાવધાની રાખવી જરૂરી છે। હવે સારાંશની વાત કરીએ, દરેક પત્રના અંતે છેલ્લે આપણને સારાંશ આપેલો છે પેજ 10 ઉપર। તો માહિતી એટલે જે અભ્યાસ હેઠળ આવરી લેવાયેલ સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે, અને સમષ્ટિનો ઉપયોગ આપણે જે હેતુથી ધારણ કરવા માંગીએ છીએ એ ના લગતી છે એકત્રિત થાય છે સંખ્યાત્મક સ્વરૂપમાં, ગુણાત્મક સ્વરૂપમાં, તો એ માહિતીને કહેવામાં આવે છે અને અવલોકનો સમૂહ કહેવામાં આવે છે। માહિતી પ્રાથમિક સ્ત્રોત કે ગૌણ સ્ત્રોત દ્વારા પણ મેળવી શકાય છે, અને જો સંશોધક જાતે તપાસ દ્વારા માહિતી એકત્રીકરણ કરે છે તો એને પ્રાથમિક માહિતી એકત્રીકરણ કહેવાય છે, અને સંશોધક સિવાય અન્ય વ્યક્તિએ એ માહિતી એકત્રીકરણ કરેલું છે અને એ માહિતીનો ઉપયોગ બીજા દ્વારા કરવામાં આવે છે તો એના માટે ગૌણ માહિતી બની જાય છે, બરોબર। અને પ્રશ્નાવલી, પ્રાથમિક માહિતી એકત્રીકરણ કરવાની સૌથી અગત્યની રીત એ પ્રશ્નાવલીની રીત છે। પ્રશ્નાવલી એ એવું સાધન છે કે જેના દ્વારા માહિતી આપનાર પાસેથી પ્રશ્નના જવાબ મેળવી લેવાય છે। હવે આપણે ગૃહ કાર્યમાં, સ્વાધ્યાયમાં ગૃહ
ગૃહ કાર્યમાં સ્વાધ્યાય 1 માં પેજ નંબર 11 પરથી વિકલ્પોને એ બધા લખવાના છે એની તમને જાણ હું અલગ WhatsApp દ્વારા કરી દઈશ કે એમાંથી ગૃહ કાર્ય કઈ રીતે કરવું અને કઈ રીતનું હોમવર્ક કરવાનું છે આભાર